हाँ जी बद्धी विज्ञान विद्युत प्रेरण में अपने एक दाखला ली है। दाखला आ प्रमाण है दोस्तों के एक परिपथ में 0.1 सेकेंड में विद्युत प्रवाह में 5 एम्पियर की 0 एम्पियर घटाड़ो थाय 200 वोल्ट सरेराश थी हमें प्रेरित थाय तो आ परिपथ में आत्मप्रेरकत्व अंदाजे के अंदाज आप बीजू है एक जेट विमान 1800 किलोमीटर पर अवर की झड़पे पश्चिम तरफ गति करे छे। जो आ स्थाने पृथ्वी चुंबकीय क्षेत्र मूल्य 5×10⁴ टेस्ला और डीप एंगल 30 हो जो पाखों छेड़ा वच्चे गाड़ो 25 मीटर हो तो वच्चे उत्पन्न होते वोल्टेज तफावत शू हे ये अपने कहवा तो आप जाए पहले अपने आ सॉल्व करिए एक जेट विमान है એટલે આપણે જાણીએ છીએ કે EMF E બરાબર VL હોય છે, અહીંયા આપણે VB બરાબર V sin થીટા અને અહીંયા કિંમત આપેલી છે એક મિનિટ વિમાન V બરાબર 1800 કિલોમીટર 1800×1000/3600 અને સોલ્વ કરતા એટલે 500 મીટર પર સેકન્ડ। હવે थीटा बराबर 30 આપેલું છે, b નું મૂલ્ય આપેલું છે b બરાબર 5×10⁴ અને l આપેલું છે 25 મીટર। સૂત્ર છે અહીંયા e બરાબર v sin 30 ઇન્ટુ v ઇન્ટુ l કિંમત મૂકતા b બરાબર 5×10⁴ sin 30 ની કિંમત આપણે જાણીએ છીએ 1/2 V ની કિંમત 500 L અહીંયા આપેલું છે 25 અને સોલ્વ કરતા એટલે 3.125 વોલ્ટ અથવા તો 3.1 વોલ્ટ। તો આ રીતે આપણે આને સોલ્વ કરી શકાય છે E બરાબર B V L અહીંયા B ની એટલે વર્ટિકલ કોમ્પોનન્ટ જે એને B sin થીટા હોય છે થીટા બરાબર 30 આપેલું છે અને સોલ્વ કરતા આપણને 3.1 વોલ્ટ મળે। હવે બીજો દાખલો છે કે બીજા દાખલામાં આપણે જે પરિપથ છે એમાં ડેલ્ટા એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે E બરાબર -L di/dt આપણે L મેળવવાનું છે એટલે L બરાબર -E/di/dt। હવે અહીંયા તમે જોઈ શકો છો કે E બરાબર 200 વોલ્ટ અને જે પ્રવાહ છે એ di બરાબર 0-5 અને dt બરાબર 0.1 સેકન્ડ અને કિંમત બધી મૂકતા એટલે -200×0.1/ અહીંયા આપણે di બરાબર -5 -5 વત્તા થઈ ગયા પછી આને સોલ્વ કરતા એટલે 40 અને હજી સોલ્વ કરતા એટલે આપણે 4 હેનરી પ્રાપ્ત। તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। આ દાખલામાં આપણે જાણીએ કે પહેલા તો જેટ વિમાન છે જેનું વેગ આપેલું છે અને થીટા આપેલું છે અને પાખો વચ્ચેનું જે ગાળો છે એના વચ્ચેનું અંતર 25 મીટર છે અને સૂત્ર છે E બરાબર V sin VL જ્યાં VV બરાબર V sin થીટા એ VV એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એનું વર્ટિકલ કોમ્પોનન્ટ V બરાબર V sin 30 અને V બરાબર અહીંયા 1800 ને આપણે કિલોમીટર પર સેકન્ડમાં ફેરવીને અને બધી કિંમત મૂકતા છે આપણે 3.125 વોલ્ટ પ્રાપ્ત થાય છે। બીજું અહીંયા છે કે જે કોઇલ છે એમાં અહીંયા તમે જાણો છો કે આત્મપ્રેરણ L બરાબર -E/di/dt અહીંયા di 5 થી 0 થઈ જાય છે dt બરાબર 0.1 અને E બરાબર 200 છે આ બધાની કિંમત મૂકતા છે એટલે L બરાબર 4 હેનરી આ રીતે પ્રાપ્ત થાય છે। આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। થેન્ક યુ વેરી મચ।